प्रश्न कलाकारोना थई रहेला શોષણના મામલે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને અપાયેલ આવેદન પત્રમાં જણાવાયેલ કે હીરા ઉદ્યોગમાં લાખોની સંખ્યામાં ભાઈઓ બહેનો કારીગર તરીકે કામ કરી રહ્યા છે। રત્ન કલાકારોનું માલિકો દ્વારા શોષણ કરાઈ રહ્યું હોય સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। રત્ન કલાકારોનું શોષણ બંધ કરો, બંધ કરો, બંધ કરો, મોંઘવારી મુજબ પગાર વધારો કરો, મજૂર કાયદાનું પાલન કરો, હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું પાલન કરો, રત્ન કલાકારોને આર્થિક પેકેજ જાહેર કરો, જાહેર કરો, જાહેર, જય ભારત માતા કી જય। મુખ્યમંત્રી સાહેબ ને આપ્યું છે પણ અહીંયા કડે તમે જરા કલેક્ટર સાહેબ ને ધ્યાને મૂકજો, તેના કારણે રત્ન કલાકારો પાયમાલ થાય છે। અને અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ તાજેતરની તો સાહેબ મોંઘવારી રોકેટ ગતિએ વધે છે, હાલની અંદર અમે અમરેલી બાદ આજે ભાવનગરની અંદર જે લાખોની સંખ્યામાં રત્ન કલાકારો હીરા ઉદ્યોગમાં કામ કરે છે એમને પડતી મુસીબતો અને પરેશાનીઓ બાબતે આજે ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલી છે। અમારા મુખ્ય મુદ્દા છે કે રત્ન કલાકારોને આર્થિક પેકેજ જાહેર કરો અને જે અનરજિસ્ટર્ડ સંસ્થાઓ છે, અનરજિસ્ટર્ડ યુનિટો છે, અનરજિસ્ટર્ડ હીરાના કારખાનાઓ છે, એને ફેક્ટરી એક્ટ મુજબ રજિસ્ટર કરાવો અને રત્ન કલાકારોના ભાવમાં વધારો કરો અને સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અને રત્ન કલાકારોને જે એન તેન પ્રકારે કોઈપણ પ્રકારે છૂટા કરવામાં આવે એ દૂષણ બંધ કરવામાં આવે અને જ્યારથી આ જે હીરા ઉદ્યોગમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સમગ્ર ભારતની અંદર, સમગ્ર દુનિયાની અંદર જ્યારે કોરોના વાયરસની ઇફેક્ટ પડી છે તો અમારા રત્ન કલાકારોને પણ ખૂબ જ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। તો ત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે પરિપત્રો જાહેર કર્યા તે પરિપત્રોનો અમલ તો નથી થયો, પરંતુ વધુમાં વધુ અમારા રત્ન કલાકારોનું શોષણ થયું છે, એ શોષણ બંધ કરવામાં આવે, કંપનીઓ રજીસ્ટર કરવામાં આવે એવી માંગની સાથે આજે ભાવનગર કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ અને અમે સંપૂર્ણ વિશ્વાસ એક તંત્ર આ બાબતે નક્કર કાર્યવાહી કરી અને રત્ન કલાકારોને ન્યાય અપાવશે।